રાજુલા તાલુકાના ધારેશ્વર પ્રાથમિક શાળામાં દ્વિવિધ કાર્યક્રમો યોજાયા. આચાર્ય અનકભાઈ જે ધાખડા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ તેમજ નવા ભરાયેલા આચાર્ય આરબી મકવાણાનો સત્કાર સન્માન સમારંભ યોજાયો. કાર્યક્રમને ભક્તિરામ બાપુ દ્વારા આ દીપ પ્રાગટ્ય વિધિ કરાયા બાદ વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાપુ સાથે રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પ્રતાપભાઈ મકવાણા, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વાઢેર સાહેબ, ધારેશ્વરના સરપંચ ભૂપતભાઈ ડોળાસિયા, અનકભાઈ ધાખડા, બીઆરસી કોઓર્ડિનેટર અજયભાઈ ખુમાણ, રાજુલા તાલુકા પંચાયતના કારોબાર ચેરમેન પ્રતાપ વી મકવાણા, તલાટી ક્રમ મંત્રી ચાવડા સાહેબ, ભૂતપૂર્વ આચાર્ય શ્રી પરીબાપુ, તારનાથ મહાદેવ મંદિરના મહંત બાપુ મહેશગીરી બાપુ, પાણી પુરવઠા અધિકારી ગોરખભાઈ બોરીચા, જોરુભાઈ ખુમણ ધજડી વાવેરા, વાવેરા ગ્રામ પંચાયતના માજી સદસ્ય કનુભાઈ જે ધાખડા તેમજ ધારેશ્વર પ્રાથમિક શાળાના સ્ટાફગણ, મંડળીના પ્રમુખ ડુંગરભાઈ નાનજીભાઈ, ભાણાભાઈ, પરેશભાઈ વ્યાસ, એસએમસી સદસ્ય સેલારભાઈ કુકડ, એસએમસી સદસ્ય કાજલબેન બગથલિયા, નિકુલભાઈ, નરેશભાઈ, રંજીતાબેન, સોનલબેન, પૂજાબેન, નરેશભાઈ, આશાબેન તેમજ નાના બાળકો તેમજ ગ્રામજનોએ ખાસ હાજરી આપેલ હતી. તારીખ 29/10/20 રોજ મર્યાદા કારણે નિવૃત્ત થતા હોય ત્યારે સમગ્ર શાળા પરિવાર તરફથી નિરામય અને પ્રફુલ્લિત નિવૃત્ત જીવનની શુભકામનાઓ સાથે ભવ્ય વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવા વપરાયેલા આચાર્ય શ્રી આરબી મકવાણાનો સત્કાર સન્માન સમારંભ પણ યોજાયો. આ પ્રસંગે નિવૃત્ત થતા આચાર્ય શ્રી અનકભાઈ જે ધાખડા દ્વારા પણ ₹21,000 દાન માનવ મંદિર સાવરકુંડલાને તેમજ ધારેશ્વર પ્રાથમિક શાળાને પ્રિન્ટર મશીન ખરીદવા ₹17,000 તેમજ ધારનાથ મહાદેવ મંદિરના અલગ અલગ જરૂરી સાધન સામગ્રી વસાવવા રૂપિયા જેવી ₹11,000 ધનરાશિ જાહેર કરવામાં આવી. ભક્તિરામ બાપુ તેમજ કારોબારી ચેરમેન તેમજ ટીપીઓ સાહેબ દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં આચાર્યશ્રી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું વાંચન કરવામાં આવ્યું હતું અને આચાર્યશ્રી ધાખડા સાહેબની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ તકે સરકારી ગાઈડલાઇન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સનું જાળવવા ખૂબ જ કાળજી લેવામાં આવી હતી તેમજ સરકારી નિયમોનું ખાસ પાલન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ભરતભાઈ ખુમાણ, લોકસામના ન્યૂઝ, અમરેલી.